गुजरात के वडोदरा शहर में स्वतंत्र सेनानी और अग्रणी जसवंतलाल शाह की स्मृति में जसवंतलाल सौभाग्य चंद शाह ट्रस्ट बनाया गया है, जिसके द्वारा एक व्याख्यान आयोजित किया गया। गुजरात के वडोदरा शहर में जसवंतलाल सौभाग्य चंद शाह फाउंडेशन ट्रस्ट द्वारा छोड़ी ने माणो अने माणी ने छोड़ो विषय पर व्याख्यान का आयोजन किया गया। जसवंतलाल की स्मृति में जाने माने मोटिवेशनल स्पीकर जय वसावड़ा ने लोगों के सामने उनके जीवन को रखा। जसवंतलाल एक स्वतंत्र सेनानी के तौर पर अपना योगदान दे चुके हैं। उनकी स्मृति में वडोदरा के अकोटा में स्थित सर सयाजीराव नगर गृह में मोटिवेशनल स्पीकर जय वसावड़ा ने उनकी जीवन शैली के बारे में लोगों को जानकारी देते हुए प्रेरणा दी। जसवंत दादाओ जेवा व्यक्तित्वनी जरूर समाजने पड़वानी छे। आपणे जे आसपास अत्यारे माहोल जोई रह्या छीए ए माहोलमां बीजा माटे घसाईने उजळा थाय, कोईकनुं कंईक भलुं थाय एना माटे पोते दोड़े, एना माटे पोतानुं आयखुं वितावे, एना माटे पोताना संतानो के परिवार छे नो थोड़ो भोगे आपे ने थोड़ी आप जेने कहेवाय शिखामण पण आपे। आवा लोको हवे धीरे धीरे दुर्लभ थता जाय छे। तेनी वातो थशे, एना वखाण थशे, एनी एनी आवी रीते खाली पुतळुं बनावी देवाथी कंई वातो नथी सचवाती। પણ એ વ્યક્તિને મૂલ્યો જો તમે સાચવવાના હો તો એ ક્યાંક ને ક્યાંક જીવતા થતા હોય છે। તો મને ગમ્યું કે તમે બધા મને મેં પહેલો સવાલ એ પૂછ્યો રાશિદભાઈ કે તમે જે સમય રાખ્યો છે એવો બધા આવશે કે તમને રાજકોટ વાળાને એમ લાગે 4 વાગે માણસ કઈ જાય જ નહીં, 4 વાગે તો આપણે રાજકોટમાં બધા સુઈ જાય, 5 વાગે ઉઠે, 2 વાગે જમીને 2-2 વાગે પછી સુઈ જાય। તમે રાજકોટ જો આવો અથવા તો ત્યાંથી આવતા હો તો તમને કદાચ આ ખ્યાલ હશે આ વાતનો। તો અમને બધાને એમ લાગે કે 4 વાગે તો અમારા રાજકોટમાં તો હજી આમ ધીરે ધીરે લોકો આલસ મળીને પાછા નવું નવી જિંદગી જીવે એમ, બે સૂરજ ઉગે, સવારે તો ઉગી જ ગયો હોય પછી બપોર પછી પાછો ઉગાડે કે આ પણ મેં તો કીધું જસવંત દાદા જેવા દુર્લભ છે, ધીરે ધીરે એક સમય એવો આવશે કે આ સામે બેઠા છે એ દુર્લભ છે। કારણ કે હવે બધા મોટા ભાગે તો ઝૂમ મીટિંગ ની અંદર ભણતા થઈ ગયા, કોરોનાએ તો કેટલા બધા લોકો ડિજિટલ કરી દીધા, એટલે લોકો એકબીજાનો ચહેરો જોઈને। હમણાં હું ગઈકાલે જ ન્યૂઝ વાંચતો હતો, દેવલભાઈ તમે વાંચો, ન્યુયોર્ક ટાઈમ્સમાં આવેલા ન્યૂઝ છે કે અમેરિકામાં ટીનેજરો મોટી ઉંમરના લોકો નહીં, 14, 15, 16, 17, 18 વર્ષના ટીનેજર્સ, એ લોકો એક ગ્રુપ બનાવ્યું છે કે લેટ્સ સ્ટોપ સ્માર્ટફોન। વિચાર કરજો, આ વાંચો, તમે સર્ચ કરજો ગૂગલમાં, કારણ કે આપણને એમ લાગે કે આવું બધું તો નિવૃત્ત થયેલા રિટાયર થયેલા અધ્યાપક લોકો આવું કરતા હોય કે ભાઈ હવે આપણે નથી, અને મોટા ભાગને તો ફોન આવડતો ન હોય એટલે એમને ફોન છોડી દેવો તો શું, આમાં મોટા ભાગે જે છોડવા વાળા છે ને ખાસ ધ્યાન રાખજો બરાબર। આપણે ત્યાં મારા જન્મ પહેલાની એક કહેવત છે, ન મળી નારી તો સેજે બાવા બ્રહ્મચારી, એટલે 80% છોડવા વાળા તો આવા હોય છે બરાબર। પેલો તમને ખબર હોય તો વોટ્સઅપમાં જે જમાનામાં નવું નવું વોટ્સઅપ શરૂ થયું હતું એ યુગમાં એક ટૂચકો આવતો, એટલે કે આમાં વર્ઝન હોય ને, હવે પછી એ આવતો બંધ થઈ ગયો, આમાં તો અમુક વસ્તુઓ ફેરા રાખતી હોય વચ્ચે। એક બાળક છે સ્કૂલે જતો હતો અને સ્કૂલે જતા જતા એને 7-8 દિવસથી ગેરહાજરી કીધી, પ્રિન્સિપાલ છે એ જરા કન્સર્ન થયા એટલે એમણે ફોન કર્યો એના માને કે ભાઈ તમારો છોકરો નિયમિત આવતો નથી સ્કૂલે, કે કા એમાં એવું હતું કે વચ્ચે એકવાર ઘર છોડીને જતો રહ્યો હતો તો અમે છાપામાં જાહેરાત આપી હતી કે ખોવાઈ ગયો છે, પછી વોટ્સઅપમાં ફેરવા લાગ્યું, હવે ઘરની બહાર જેટલી વાર નીકળે એટલી વાર બધે પકડીને એને મૂકી જાય પાછું, કોઈ કઈ જવા જ નથી દેતું, કાં તો ઓલો ખોવાયેલો છોકરો ઘરે મૂકી, પણ હવે પાછો મળી ગયો એને 5 વર્ષ થઈ ગયા પણ આ મેસેજ નથી જતો। તો આવો એ જમાનામાં એક સરસ મજાનો મેસેજ આવતો કે ભાઈ કોઈ સરસ મજાના આશ્રમમાં કોઈ મહાત્મા બેઠા હતા અને ત્યાં એક યુવકે આવીને કીધું કે મને જે વ્યક્તિ ગમતી હતી જે છોકરી એણે મને ના પાડી દીધી, એને સગાઈ કર નથી કરવા દે હવે મારી સાથે, એની તો કોઈકની સાથે હવે લગ્ન થવાના છે, તો હવે હું શું કરું, આપ મને કંઈક આશીર્વાદ આપો, માર્ગદર્શન આપો, કંઈક ઉકેલ આપો। એટલે મહાત્માજીએ બાજુમાં જે બીજા શિષ્ય હતા એમને કીધું કે એક ચટાઈ પાથરો, બાજુમાં એક ચટાઈ પાથરો, અમને બેસાડો, અમે આ કહ્યું તો તમે આ કરો, અને આ તમને એમ લાગતું હોય ટૂચકો છે તો આ તો ઠીક છે, સ્વામીજી એટલા બધા નિખાલસ અને પારદર્શક છે, સ્વામી સચ્ચિદાનંદ આપણા દંતાલી વાળા, એમણે તો કહેલું છે એમના સ્મરણના પ્રસંગોમાં, એક સમયે હું એમ કે સાધુ કેમ છો, મને તો ફરવાનો શોખ, વિજ્ઞાનનો બધો શોખ, વાંચવાનો શોખ, પણ એમને કોઈ ગમતું હતું અને એમણે ન મજા આવી એ કે હું સાધુ થઈ ગયો, પછી ઠીક છે કે હું સાધુ થઈને ઘણું પહેર્યું, સ્વામી સચ્ચિદાનંદ જો તમને એમ લાગે કે ના ના સ્વામીજી તો આધુનિક મિજાજના માણસ છે, રમૂજમાં એવું કહી દેતું હોય
અત્યારે જે પોપ છે ને, વર્તમાન પોપ વેટિકનના, એ આર્જેન્ટિનાના છે, જે આર્જેન્ટિના ચેમ્પિયન થયું ફિફામાં. અને પોપ આર્જેન્ટિનામાં પોપ છે ત્યારે કાગળ આવ્યો કે હું તમારી પાડોશમાં રહેતી, તમે મને પ્રેમ પત્રો લખતા, હું 14 વર્ષના હતા ત્યારે. એટલે પોપે સારા વ્યવસ્થિત મજાના માણસ છે આ વર્તમાન પોપ. તો એમણે વળી કહ્યું કે આ વાત ખોટી નથી, મારે કબૂલ કરવું જોઈએ કે હું ધર્મના ક્ષેત્રમાં આવ્યો. એ પહેલા ઘરની બાજુમાં અમારે પાડોશમાં રહેતી છોકરી સાથે મને પ્રેમ થયેલો, હું એને ચિઠ્ઠીઓ લખતો, અને પ્રેમ મારો ખાલી હવે વિસ્તરી ગયો અને એનાથી આગળ વધી ગયો, એટલું જ છે, હવે ઈશ્વર સુધી પહોંચી ગયો. પણ એને કારણે કઈ હું એવું નહીં કહું કે આ વ્યક્તિ ખોટું બોલે છે, તો સાચું બોલે છે. તો આ મને ગમ્યું કે આટલી નિખાલસ કબૂલાત આપણી પાસે સ્વામી સચ્ચિદાનંદ જેવા કે પોપ જેવા એવા લોકો તો છે કે તે કમસે કમ કહે છે કે અમે માણસ છીએ, અમે દેવતાઓ નથી, અમે માણસ છીએ. ખ્યાનમાલા જો ચાલ રહી છે બડોદાભાઈ, ઉસમે મેં સંમલિત હોને કે લીએ આયા હું. સંસ્કાર વ્યાખ્યાનમાલા હૈ, હમારે પ્રિય મિત્ર દેવલ શાસ્ત્રી ઓર રાશિદભાઈ વો આયોજન મેં ઉસમે સંલગ્ન હૈ. ઓર મેં જે વસાવડા તો કાફી સારી બાતે કરતા હું, લિખતા હું, લેકિન આજ એક નયે વિષય પે બોલને જા રહા હું. વો વિષય મુજે ભી દિલ કે બહોત કરીબ હૈ. ઓર મેને સોચા કે જિન મહાનુભવ કી પુણ્ય સ્મૃતિ મેં હમ વ્યાખ્યાન કર રહે હૈ, ઉનકે લીએ યે અનુરૂપ વિષય હૈ. ઓર વો ભારતીય સંસ્કૃતિ કા મૂળ ભાવ હૈ કે આપ સબ કુછ છોડ દો ઓર ઉસકા ભી આનંદ લો, ઓર સબ કુછ આનંદ ભી કરો फिर उसको छोड़ना सीखो. आज का प्रोग्राम जो है वो सर शायद यहाँ नगर गृह में रखा है और जसवंतलाल फाउंडेशन साहब ट्रस्ट की ओर से जसवंतलाल साहब जो बहुत बड़े स्वतंत्र सेनानी थे, सहकारी क्षेत्र में बहुत ही अच्छा नाम था, बहुत सारी सहकारी संस्थाओं की रचना की थी, गुजरात के पूर्व प्रधानमंत्री, गुजरात के पूर्व मंत्री थे, बॉम्बे स्टेट के भी पूर्व मंत्री थे, बड़ौदा डेयरी की उन्होंने स्थापना की थी, उनकी पुण्यतिथि के बारे में आज उनका संस्कार व्याख्यान वहाँ रखा है.